કડીમાં સ્વાસ્થ્ય સુવિધા સાથે સંકળાયેલા ફક્ત ત્રણ સભ્યો સાથે છ માસ પૂર્વે શરૂ થયેલી કડી સાયકલિંગ ગ્રુપ આજે મોટી સંખ્યામાં જોડાયા છે. કડીના ડોક્ટર્સ દ્વારા ભવ્ય સાયકલિંગ ઇવેન્ટનું 30/9/2018 ને રોજ આયોજન કરવામાં આવશે. કડીમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે ત્યારે કડી ભાગ્યોદય જનરલ હોસ્પિટલ સહિત પ્રાઇવેટ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 5 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે કડી નગરપાલિકાના પ્રમુખ શારદાબેન દ્વારા જણાવ્યા અનુસાર કડી અને નાનકડી વિસ્તારોમાંથી ડેન્ગ્યુના દર્દીઓ મળી આવતા બંને વિસ્તારોમાં ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે કડીને ડેન્ગ્યુ અને મલેરિયાએ ભરડો લીધો છે ત્યારે લાઈવ ગુજરાત ન્યૂઝના રિપોર્ટર જ્યારે માહિતી માટે ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો ત્યારે સાહેબે એક પણ ફોન ઉપાડ્યો નહીં અને જ્યારે રૂબરૂ મુલાકાત કરી તો તેમણે જણાવ્યું કે મીટિંગમાં હોવાનું કહ્યું અને 2 દિવસથી મીટિંગમાં જ હશે. પ્રજાની સમસ્યા માટે સાહેબને ફોન ઉપાડવાનો ટાઈમ નથી કે શું. અમારી હોસ્પિટલમાં આ છેલ્લા મહિનામાં 23 જેટલા ડેન્ગ્યુના કેસ આવી ચૂક્યા છે. બધાને સારી રીતે ટ્રીટમેન્ટ કરીને રજા આપેલ છે. હાલ 6 જેવા કેસ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. ડેન્ગ્યુમાં ખાસ તો આપણે શરીરમાં પાણી ઘટી જાય, તાવ વધારે આવે એવી કન્ડિશન થાય, શરીરનો દુખાવો થાય, પાણી વધારે પીવું જોઈએ. 2 દિવસથી વધારે તાવ આવે તો રિપોર્ટ કરાવી અને કોઈ MD ફિઝિશિયન કે MBBS ડોક્ટરની સલાહ લેવાની જરૂર હોય છે. અને ડેન્ગ્યુ મચ્છરથી ફેલાતો હોય છે એટલે મચ્છરથી દૂર રહેવાની જરૂર હોય છે. વિશાલ ઠાકોર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કડી.